નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી આ એક માહિતી પહોંચી શકે. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ વરસાદની વાત કરવાની છે, કેમ કે આપણે અલગ અલગ વિડીયોની અંદર અલગ અલગ રાઉન્ડની વાત કરી ચૂક્યા છે. પણ આજે આ વિડીયોની અંદર જે આપણે વાત કરવાની છે તે વર્ષ 2019ના સંપૂર્ણ કાર્યક્રમની વાત કરવાની છે, કે જૂન મહિનામાં વરસાદ જ્યારથી સ્ટાર્ટ થશે ત્યારથી ચોમાસું પૂરું થાય ત્યાં સુધીની. એટલે કે જે મેં તમને જણાવ્યું હતું તે મુજબ કે 7-8 તારીખની આસપાસ પ્રી મોન્સૂન આવશે અને પ્રી મોન્સૂન દરમિયાન કોઈ પણ જગ્યાએ વાવણી થાય તેવો વરસાદ થઈ શકે તેવી કોઈ સંભાવનાઓ નથી. માત્ર ઝાપટા જ પડશે, છાંટાઓ પડશે અને એક પ્રી મોન્સૂનની હળવી અસર જોવા મળશે. એક ચોમાસું સ્ટાર્ટ થયું હોય તેવો માહોલ જોવા મળશે, પણ ચોમાસું સ્ટાર્ટ નહીં થાય. પણ થોડા સમય જતાં 19-22 જૂનની અંદર ચોમાસું સ્ટાર્ટ થઈ જશે અને ગુજરાતના 70% ભાગની અંદર વાવણી લાયક વરસાદ 19-22 જૂનમાં થઈ જશે અને જે વિસ્તાર બાકી રહી ગયો હશે તેને 27, 28 અને 29 જૂનની અંદર થઈ જશે. અને ખાસ કરીને વાત કરવા જાઉં તો કચ્છ અને બનાસકાંઠા અને સાબરકાંઠાનો વિસ્તાર એવો છે કે કદાચ જૂન મહિનામાં 27-29માં પણ બાકી રહીએ તો એ લોકોને ક્યારે, તો એ લોકોને 3 જુલાઈથી વાવણીનો વરસાદ ચાલુ થશે. અને જે લોકોને આપણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વાવણી થઈ ગઈ હશે એને પણ 3 જુલાઈથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. જે 3-9 જુલાઈનો રાઉન્ડ છે તે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. તેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે, સાબરકાંઠા, બનાસકાંઠા, ઈડર વગેરે તમામ જિલ્લાઓની અંદર થઈ જશે. અને જે આપણે બનાસકાંઠા પછીના જે ઝાલોર જિલ્લો અને જે રાજસ્થાનના અમુક જિલ્લાઓ છે તેને પણ 3 જુલાઈથી વાવણીનો વરસાદ જોવા મળશે. અને ખાસ કરીને જોવા જઈએ તો જુલાઈ મહિનો છે ભરપૂર વરસાદનો છે. જુલાઈ મહિનામાં 3-9માં પણ સારો વરસાદ છે અને 12 જુલાઈથી લઈ અને 24 જુલાઈ સુધી પણ એક સારામાં સારો વરસાદ છે. અને ત્યારબાદ 26થી લઈને 30 જુલાઈ સુધી, એટલે કે વચમાં 1-2 દિવસના ગેપ આવે છે, પણ જુલાઈ મહિનો છે તે સંપૂર્ણ આખા ગુજરાતની અંદર સારામાં સારો વરસાદનો છે. અને ખાસ કરીને જે 3 જુલાઈથી 9 જુલાઈની આપણે વાત કરવા માગું તો 3 જુલાઈથી 9 જુલાઈની અંદર ગુજરાતના અમુક ભાગોની અંદર હોનારત પણ જોવા મળશે અને કયા કયા વિસ્તારમાં હોનારત જોવા મળશે તે પણ મેં આપને પાછળના વિડીયોમાં ઘણી બધી વાતો કરી દીધી છે અને વિશેષ વાત પણ હવે આપણે આવનારા વિડીયોમાં કરશું. પણ જુલાઈ 1 છે એ સારામાં સારો વરસાદનો છે, બધા એરિયાની અંદર વરસાદ થઈ જશે અને પાણી પણ ફૂલ થઈ જશે જુલાઈ મહિનાની અંદર. અને એક હોનારત છે, એ હોનારત પણ જુલાઈની અંદર થવાનું છે, એક અતિવૃષ્ટિ થવાની છે. અને હવે વાત કરવા જઈએ જુલાઈ પછી ઓગસ્ટની, તો ઓગસ્ટ છે તે બહુ ઓછા વરસાદનો મહિનો એક સાબિત થશે, કેમ કે ઓગસ્ટની અંદર 5 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધી અલગ અલગ વિસ્તારોમાં માત્ર ઝાપટા જ પડશે. એમાં અમુક વિસ્તારમાં ઝાપટાઓ પડશે, અમુક વિસ્તારમાં ઝાપટા પણ નહીં પડે. અને ત્યારબાદ 22 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધી એમાં પણ અમુક વિસ્તારમાં ઝાપટા પડશે અને અમુક વિસ્તારમાં નહીં પડે. એટલે ઓગસ્ટ મહિનો ખાસ છે, તેમાં બહુ કાંઈ વરસાદ છે નહીં. પણ ઓગસ્ટ મહિનો પૂરો થશે પછી સપ્ટેમ્બર મહિનો આવશે, તો ખાસ કરીને હું આપને જણાવી દેવા માંગુ છું કે સપ્ટેમ્બર મહિનાની અંદર 6 સપ્ટેમ્બરથી લઈ અને 14 સપ્ટેમ્બર સુધીમાં સારામાં સારો ભરપૂર વરસાદ છે. અને ત્યારે ભાદરવો મહિનો પણ ચાલતો હશે ગુજરાતી કેલેન્ડર મુજબ, પણ સપ્ટેમ્બર મહિનાની અંદર બહુ સારામાં સારો વરસાદ છે. 6 સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બરમાં પણ સારો થશે, ત્યારબાદ 18 સપ્ટેમ્બરથી લઈને 22 સપ્ટેમ્બરમાં પણ સારો થશે. અને ત્યારબાદ એન્ડની વાત કરવા જઈએ તો 24 સપ્ટેમ્બરથી લઈ અને 28 સપ્ટેમ્બર સુધીમાં પણ સારામાં સારો વરસાદ જોવા મળશે. અને ત્યારબાદ આપણે ઓક્ટોબર મહિનાની વાત કરવા જઈએ તો ઓક્ટોબર મહિનાની 3 તારીખથી લઈ અને 7 ઓક્ટોબર સુધીમાં મંડાણીઓ વરસાદ આવશે. એટલે કે બપોર પછીના સેશનમાં, ત્યારે સવારના ટાઈમમાં નહીં, ઓક્ટોબર મહિનાની 3 તારીખથી લઈને 7 તારીખ સુધીનો જે વરસાદ હશે તે બપોર પછી આવશે અને ગાજવીજ સાથેનો હશે. અમુક ટકા તોફાની વરસાદ હશે, પવન સાથે પણ આવશે અને વીજળીના કડાકા ભડાકા સાથે પણ એવો વરસાદ જોવા મળશે. તો આ આપણો વર્ષનો આખો કાર્યક્રમ છે, તેને ખાસ સમજી લેવો. અને હવે હું આપને મેન વિસ્તારનું એક થોડીક ઇંચમાં પણ માહિતી આપી દેવા માંગુ છું આ વિડીયોની અંદર. તો ખાસ કરીને આ વર્ષ છે તે બહુ સારામાં સારું વર્ષ છે અને ખાસ કરીને ઓગસ્ટને બાદ કરતાં જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં ભરપૂર વરસાદ છે. તો આપણે જોવા જઈએ તો જુનાગઢ અને ગીર સોમનાથ, જુનાગઢ અને ગીર સોમનાથ જે વિસ્તાર છે, બે જિલ્લાની અંદર બહુ સારામાં સારો વરસાદ જોવા મળશે, જેની અંદર 70-80 ઇંચની આસપાસ વરસાદ જોવા મળશે. પ્રોપર જુનાગઢ અને મેંદરડા વિસાવદરને બાદ કરતાં જે જુનાગઢનો બીજો ભાગ છે, જે કેશોદ, માળિયા હાટીના
ચોરવાડ, માંગરોળ અને ત્યારથી લઈને સોમનાથ જિલ્લો છે જે વેરાવળ સોમનાથથી લઈને ઉના સુધીનો પટ્ટો, તેની અંદર પણ 70 થી 80 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. રાજકોટ જિલ્લાની વાત કરવા જઈએ તો રાજકોટ જિલ્લાની અંદર 35 થી 40 ઇંચ, જામનગરની અંદર 25 થી 30 ઇંચ, દેવભૂમિ દ્વારકાની અંદર 25 થી 30 ઇંચ. ત્યારબાદ કચ્છની વાત કરવા જઈએ તો કચ્છની અંદર તો દર વર્ષે થોડું ચોમાસું ઓછું રહેતું હોય છે, પણ કચ્છની અંદર પણ આ વર્ષે 18 ઇંચની આસપાસ વરસાદ રહેવાની સંભાવનાઓ છે. અને કચ્છ તે આગળનો ભાગ છે, બનાસકાંઠા અને સાબરકાંઠા, એની અંદર પણ 40-45 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. ઈડર અને ઉત્તર ગુજરાતનો જે ભાગ છે એ સાઈડ પણ સારામાં સારું ટૂંકમાં 35 થી 40 ઇંચ જોવા મળશે. પણ ખાસ કરીને વાત કરવા જઈએ મધ્ય ગુજરાતના અમદાવાદની અંદર 25 થી 30 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતમાં આણંદથી લઈ અને સુરત સુધીનો જે પટ્ટો છે તેની અંદર પણ સારામાં સારો વરસાદ જોવા મળશે. એટલે કે લગભગ હું માનું ત્યાં સુધી 50-60 ઇંચ અને જે સુરતથી વ્યારા અને વાપી બાજુનો વિસ્તાર છે તેની અંદર 60 થી 70 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. અને ભાવનગરની અંદર 35 થી 40 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. અમરેલીની અંદર સારામાં સારો 40 થી 45 ઇંચ વરસાદ જેવો જોવા મળશે. અને વાત કરવા જઈએ સુરેન્દ્રનગર અને લીંબડી સાઈડનો જે વિસ્તાર છે તે વિસ્તારનો, તો તે વિસ્તારની અંદર પણ 30 થી 35 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. અને મેં લગભગ ચાલુ વિડીયોની અંદર જેટલા મને ખ્યાલ છે તેટલા વિસ્તારના નામ આપી દીધા છે, પણ જે અમારો રિપોર્ટ તૈયાર કર્યો છે તેમાં કદાચ આપના વિસ્તાર ભૂલાતો હોય તો આપના વિસ્તારનો અમે કોમેન્ટ બોક્સની અંદર નામ લખજો, તો અમે આપના વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે પણ અમે અમારા રિપોર્ટની અંદરથી ગોતી અને જોવા આપને માહિતી આપી દેશું. પણ મોટાભાગે જે મેન સેન્ટરના નામ આપ્યા છે આપ તેની નજીકમાં હોય એટલે કે તમે 50 થી 60 કિલોમીટરની આસપાસમાં તમારું સેન્ટર આવતું હોય તો તે આપણા માટે પણ લાગુ પડે છે. અને ખાસ કરીને જે આ અમારો અંદાજ છે તે અમારો અંદાજ લગભગ દર વર્ષે 90 થી 95% સુધીનો સાચો હોય છે. અને એ મુજબ આ વર્ષનો કાર્યક્રમમાં પણ અમે વધુમાં વધુ અમારું કાર્યક્રમ પરફેક્ટ આવે એવી કોશિશ કરેલી હતી. અને આ એક અમારી મહેનતથી એક કાર્યક્રમ તૈયાર કરેલો છે. અને હવે જે કંઈ આપણો ફોલોઅપ કરવાનો હશે તે આ વિડીયોના જે અમે તારીખો બતાવી છે ને જે ઇંચ બતાવે છે તે પ્રમાણે અમે તમને ફોલોઅપ પણ કરીને બતાવશું. ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ પડશે ત્યારે અમે તમને બતાવશું કે અમે આ તારીખની વાત કરી હતી, આટલા ઇંચની વાત કરી હતી. તો આ બધું આપણે ફોલોઅપની અંદર પણ મળતા રહેશું. અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. રજા આપશો. ધન્યવાદ.